15,000 પાનાનો નેકનો રિપોર્ટ કચ્છ યુનિવર્સિટીના વિકાસના દ્વારો ખોલશે. કુલપતિ ડોક્ટર મોહન પટેલની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં મહત્વના મુદ્દા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા. કચ્છ યુનિવર્સિટીમાં આજે નેકની માન્યતા માટે કુલપતિ ડોક્ટર મોહન પટેલની અધ્યક્ષતામાં સેલ્ફ સ્ટડી રિપોર્ટ સબમિટ કરવા માટેની એક બેઠક મળી હતી, જેમાં વિવિધ આયામો પર વિસ્તૃત છણાવટ અને માહિતી રજૂ કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં યુનિવર્સિટીની સ્થાપનાથી માંડી અને 2 દાયકા સુધીની સફર દરમિયાન આવેલી મુશ્કેલીઓ, પડકારો અને તકની ગાથા વર્ણવવામાં આવી હતી. શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સહ અભ્યાસની પ્રવૃત્તિ જેવી કે સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત તથા સંગીત, નૃત્ય, સંશોધન જેવી પ્રવૃત્તિઓનું માહિતીનું સંકલન કરવામાં આવ્યું હતું. 5 વર્ષમાં નેકને લગતા 7 આયામોની વિસ્તૃત ચર્ચા કરી અને 15,000 જેટલા પાનાનો એક મોટો દસ્તાવેજ નેક માટે આજે રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલ બેઠકમાં યુનિવર્સિટીના VC ડૉક્ટર મોહન પટેલ, કુલસચિવ ડૉક્ટર અનિલ ગોર, ડૉક્ટર કરિશ્મા મહેતા, ડૉક્ટર અમર મહેતા, સંકલ્પ વૈષ્ણવ તથા સંકલન કરનાર ડૉક્ટર ગૌરવ ચૌહાણ સહિતના લોકો ઉપસ્થિત થઈ અને તમામની ભૂમિકા ખૂબ જ આશાસ્પદ હતી. અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા પણ આ રિપોર્ટ ઉપર સીધી નજર રાખી રહ્યા છે.